નમસ્કાર મનીષા આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ડે ન્યુઝ વડોદરાના ઇતિહાસમાં અત્યાર સુધી અમારા દ્વારા ઘણા બધા એપિસોડ આપ સૌ સુધી પહોંચાડવામાં આવ્યા છે આજનો એપિસોડ ખૂબ જ ખાસ છે આપ સૌ તેના વિશે જાણો છો પરંતુ તેના ઇતિહાસ વિશે આજે ઊંડાણપૂર્વક જાણીશું આજવા સરોવર જી હા જ્યારે પણ વરસાદી ઋતુ ચાલતી હોય છે ત્યારે બધા જ લોકો કમેન્ટ તો કરતા હોય છે ને કે મેડમ આજવા સરોવરની સપાટી કેટલી છે કેટલી નહીં પરંતુ એ જ આજવા સરોવર વિશે આજે આપણે વધુ જાણીશું કે કેમ બનાવવામાં આવ્યું ક્યારે બનાવવામાં આવ્યું અને આજે પણ આજવા સરોવર આપણા સૌ માટે અત્યારે વરદાન સ્વરૂપ છે અત્યારે મારી સાથે જોડાઈ રહ્યા છે ઇતિહાસના જે જાણકાર છે સુનિલભાઈ શાહ આપનું સ્વાગત છે સ્વાકૃણી ન્યૂઝમાં આજવા સરોવર થોડો મોડો લીધો છે આ એપિસોડ આપણે પરંતુ ખૂબ જ સારી બાબત છે કે આજે આપણે આ એપિસોડ રિલીઝ કરવા જઈ રહ્યા છે અને શહેરવાસીઓ સુધી માહિતી પહોંચાડીશું આજવા સરોવર વિશે જણાવશો કેમ બનાવ્યું હતું તો વડોદરા માટે જ બનાવ્યું હશે પરંતુ તેના વિશે પાછળ ખ્યાલ કોનો હતો એ બધું આજે જણાવશો આજવા સરોવર અને જેનું બીજું નામ છે સયાજી સરોવર સયાજી સરોવર એક એવા રાજા છે કે જેમને પ્રજાનું હિત કાયમ સર્વોપરી એમના મગજમાં રહેતું હતું રસ્તા હોય ઇમારત હોય ગટર વ્યવસ્થા હોય એજ્યુકેશન હોય કે બીજી કોઈ પણ એવી બાબત હોય કે જેની અંદર વડોદરામાં આજે સૌથી વધારે હિન્દુસ્તાન ખાતે સૌ પ્રથમ થયેલું છે એમાં શ્રી સયાજીરાવનો મુખ્ય ફાળો રહેલો છે જેમના હૃદયમાં હંમેશા પ્રજાની ઉન્નતિ માટે સુંદર નિર્ણયના લીધા હોય એવું કોઈ દિવસ બન્યું નથી હંમેશા પ્રજાની ફેવરમાં જ એ નિર્ણય લે અને જેનાથી પ્રજાને ફાયદો થતો હોય એ નિર્ણય સૌથી પ્રથમ લેતા હતા એમની દુરંદેશી નજર ને એટલી બધી દૂર સુધી પહોંચતી હતી કે બસો પાંચસો વર્ષ દૂરનું એ જોઈ શકતા હતા ઓગણીસો ને પંચ્યાસીની સાલમાં માત્ર ત્રેવીસ વર્ષની ઉંમરે વડોદરાની પ્રજાને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તેવો વિચાર એમના મગજમાં આવ્યો અને તેનો અમલ માત્ર સર સયાજીરાવ ગાયકવાડ જ કરી શકે એવી એમની કુને અને એમની આવડત હતી વડોદરાના વિકાસની વાત પર સર સયાજીરાવ ગાયકવાડે હંમેશા અધૂરી જ લાગે જેટલો વિકાસ કરે એમની તરસ વિકાસની છિપાય છિપાઈની તેમણે પોતાની કુશગ્ર બુદ્ધિ અને દુરંદેશી નજરથી બ્રિટિશ સામ્રાજ્યમાં પણ પ્રજાના કલ્યાણ માટેના સુંદર સુંદર નિર્ણયો લીધા હતા અને એ નિર્ણયની પૂરા કરવા માટે ખૂબ મહેનત કરી હતી પણ પોતાના પ્રજાના કલ્યાણ માટે જે સુવિધા ઓ સર સયાજીરાવ ગાયકવાડે કરી હતી તેના માટે આખો ભારત દેશ તલસ્તો હતો એ વ્યવસ્થા ભારતમાં ઘણી બધી જગ્યાએ નથી પણ વડોદરામાં હતી એટલે લોકોને વડોદરાની અદેખાઈ આવતી હતી તમને એક વાત જાણીને નવાઈ લાગશે કે વડોદરા એ ભારતનું સૌથી પહેલું મેટ્રોપોલિટન સિટી હતું કદાચ આ વાત બહુ ઓછા માણસોને ખબર હશે પાણીના અશુદ્ધ હોવાને લીધે થતા રોગોમાં કોલેરા મેલેરિયા ટીબી જેવા અનેક રોગો વડોદરામાં થયા અને એમાં કેટલાય લોકો મૃત્યુને પહોંચી ગયા આ મહારાજાથી સહન ના થયું અને એમને એક નિર્ણય લીધો કે વડોદરા શહેરની જનતાને મારે શુદ્ધ પાણી પૂરું પાડવું છે અને એમાં વધારે સફળતા પણ એમને મળી એમને પ્રયત્નો પણ કર્યા હવે એ કેવી રીતે કરી એ હું તમને વિગતવાર જણાવી સર સયાજી સયાજીરાવ ગાયકવાડે પાણીનો પ્રોજેક્ટનો વિચાર આવ્યો ત્યારે આખા વડોદરાનું ધ્યાન વડોદરા સ્ટેટમાં રેલવે લાઇન નાખવામાં અને એ ડેવલોપ કરવા પર હતું પરંતુ તેમને માટે પ્રજાનું આરોગ્ય રેલવે લાઈન કરતાં વધારે મહત્ત્વનું હતું અને તેથી એમને એક વિશ્વાસું અને ખૂબ જ હોશિયાર એવા એન્જિનિયર જગા જગન્નાથ સદાશિવ હાંડેને બોલાવ્યા અને પોતાના મનની પાણીના પ્રોજેક્ટની જે વાત હતી એ એમની સમક્ષ રજૂ કરી અને એમને કહ્યું કે તમે આ પ્રોજેક્ટ ઉપર કામ કરો પાણીના પ્રોજેક્ટ પર અંગ્રેજ સમયમાં બ્રિટિશ રાજ્ય હતું તે વખતે અંગ્રેજ અમલદારોએ પણ ખૂબ કામ કર્યું હતું પણ એમને જ સફળતા મળી નહીં એન્જિનિયર જગન્નાથ ખૂબ બાહોશ માણસ હતા અને ખૂબ હોશિયાર માણસ હતા એમને પોતાનો પ્રોજેક્ટ તૈયાર કર્યો અને આજવા ખાતે તળાવ બાંધી અને વડોદરાને પાણી પૂરી પૂરું પાડવાનો નિર્ણય લીધો અને એને આખા પ્રોજેક્ટની ચર્ચા માટે અંગ્રેજ એન્જિનિયરો સાથે બેઠા અને એમની સાથે વાટાઘાટો કરી શરૂઆતમાં અંગ્રેજ અમલદારો પણ અચંબામાં પડી ગયા કે આવો પ્રોજેક્ટ કેવી રીતે થઈ શકે શરૂઆતમાં આ પ્રોજેક્ટની સફળતા માટે અંગ્રેજ લોકોને ખાતરી ન હતી એમને વિશ્વાસ નહોતો બેસતો કે આવો પ્રોજેક્ટ પણ સફળ થઈ શકે પણ જગન્નાથે એમને ઉઠાવેલા એમને ક્વેરી કરેલા દરેક સવાલના ખૂબ સુંદર રીતે જવાબ આપ્યા અને ત્યારબાદ અંગ્રેજ લોકો પણ આ પ્રોજેક્ટ માટે સહમત થયા જ્યારે અંગ્રેજ લોકો જગન્નાથજીના પ્રોજેક્ટ સાથે સહમત થયા ત્યાર પછી આખો પ્રોજેક્ટ સર સયાજીરાવ ગાયકવાડ સમક્ષ રજૂ કરવામાં આવ્યો અને એમને નાની નાની બારીકીઓ પણ ખૂબ ખૂબીથી સાંભળી અને સમજી લીધી એમને કહેલા સુધારા વધારા કર્યા અને ત્યારબાદ સર સાહેજીરાવ ગાયકવાડે આ પ્રોજેક્ટને બનાવવા માટે મંજૂરી આપી પણ આ પ્રોજેક્ટ શરૂ કરતાં પહેલાં તેમને એન્જિનિયર જગન્નાથને ઇજિપ્ત ખાતે મોકલી અને ત્યાંના સુપ્રસિદ્ધ અશ્વાન રિઝોર્વર પ્રોજેક્ટથી માહિતગાત કરવાનું નક્કી કર્યું અને આ પ્રોજેક્ટની બારીકીઓને ધ્યાનમાં લઈને ઇજિપ્તના પ્રોજેક્ટની અંદરથી ખૂબ સુંદર પ્રોજેક્ટ હતો એની બારીકીઓ જગન્નાથજીને મોકલી અને એમના ધ્યાનમાં લાવ્યા અને ત્યાર પછી જ આજવા સરોવરના પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી આ પ્રોજેક્ટમાં સયાજી રાવે એટલું બધું મહત્ત્વ આપ્યું કે તેઓએ રેલવેના પ્રોજેક્ટને એક બાજુ પર મૂકી દીધો આઠ જાન્યુઆરી અઢારસો ને પંચ્યાસી ખૂબ અગત્યની તારીખ ના રોજ મહારાજા સયાજી રાવે હાલમાં જ્યાં ન્યાય મંદિર છે તે વખતે ઓગણીસો પંચ્યાસીમાં ત્યાં નયા મંદિર ન હતું ત્યાં ફક્ત મેદાન હતું એ જગ્યાએ ત્યાં આજવા સરોવરનું ખાતમુહૂર્ત એ મેદાન પર સયાજીરાવના હસ્તે કરવામાં આવ્યું ખાતમુહૂર્ત થઈ ગયું ત્યાર પછી પ્રોજેક્ટને લગભગ પૂરો થતા પાંચ વર્ષ લાગ્યા વડોદરાથી લગભગ બાર માઇલ દૂર આજવા સરોવર બાંધવામાં આવ્યું તળાવનો વિસ્તાર પાંચ પોઈન્ટ પાંચ ચોરસ મીટરની અંદર ફેલાયેલો છે અને તે સમયે આ પ્રોજેક્ટ પૂરો કરવા માટે રૂપિયા ચોત્રીસ લાખનો ખર્ચ રાજ્યની તિજોરીમાં આવ્યો હતો પાણીના શુદ્ધિકરણ માટે મહારાજાએ ખૂબ ધ્યાન રાખ્યું હતું તેમને વડોદરા અને આજવાની વચ્ચે બરોબર નિમેટા એક ગામ આવેલું છે ત્યાં પાણી શુદ્ધ કરવા માટેનો પ્લાન્ટ નંખાવડાયો જેને વોટર ફિલ્ટરેશન પ્લાન્ટ તરીકે આપણે જાણીએ છીએ અને આજવામાંથી પાણી નિમેટામાં આવે નિમેટામાં પાણી શુદ્ધ થાય અને એ જ પાણી પાઇપલાઇન માટે આખી વડોદરાની પ્રજાને પહોંચતું થવા માંડ્યું આટલો મોટો પ્રોજેક્ટ હોય અને એવું ના બને કે સીધે સીધો પ્રોજેક્ટ થઈ જાય કોઈ લોકો એનો વિરોધ પણ કરતા હતા પ્રજા સામાન્ય પ્રજા એની તરફેણમાં હતી કેટલાક લોકો એનો વિરોધ પણ કરતા હતા પણ સયાજીરાવ કોઈના વિરોધને વશ થયા વગર આખા પ્રોજેક્ટને સારી રીતે સંચાલિત કરવા માંડ્યો અને મહારાજા આ પ્રોજેક્ટને વળગી જ રહ્યા આજે જ્યાં આજવા સરોવર છે ત્યાં ઓગણીસો પંચ્યાસીમાં સૂર્યા નામની એક નદી વહેતી હતી જેની આજુબાજુમાં આજવા બલાપુર વાટા રામપુર અને કર્મશિયા જેવા નાના નાના ગામો હતા આ સૂર્યા નદીને આડે એક ડેમ એટલે કે બાંધ બાંધવાનું નક્કી થયું અને એ બાંધ બાંધવા માટે સયાજીરાવ ગાયકવાડે તળાવમાં ડૂબતા તમામ ગામને સ્થળાંતર કરવાના જમીનના બદલે જમીન આપવાનું એ લોકોના પુનર્વસવાટ કરવાનું અને જેને જમીન ના જોઈતી હોય એને પૈસા આપવાનું એ બાબતનું એક નામું બહાર પાડ્યું જેને હજુર હુકમના નામથી પ્રખ્યાત થયું એના આધારે જે ખેડૂતોને જમીન જોઈતી હોય જમીનના બદલામાં એમને જમીન આપવામાં આવી જે ખોડૂતોને જમીન ના જોઈતી હોય એને માટે છેલ્લા વીસ વર્ષમાં જેટલો પાક એમની જમીન પર થયો હોય એટલા રૂપિયા એની જમીનની અવેજી પેટે ચૂકવવામાં આવ્યા આ સરોવર જે સયાજી સરોવરના નામે પણ પ્રખ્યાત છે જેને બંધાયું જ હોય સયાજીરાવ ગાયકવાડે તો નામ સયાજી સરોવર હોવું એ વ્યવહારિક વાત છે ત્યાં બને ડેમની લંબાઈ ત્રણ પોઈન્ટ પાંચ કિલોમીટર લાંબો છે અને ત્યાં બનાવેલા બાસઠ દરવાજા એન્જિનિયરિંગ ક્ષેત્રની એક આગવી અને અનોખી સિદ્ધિ આજે પણ ગણાય છે કેટલાય એન્જિનિયરો આનો મર્મ સમજવા માટે આજે પણ એ સ્થળની મુલાકાત લે છે જ્યારે આજવા સરોવર ભયજનક સપાટી પાણીની સપાટી આજવા સરોવરની ચોમાસાની સિઝનમાં વધે જ્યારે આજવા સરોવરની સપાટી ભયજનક સપાટી વટાવે ત્યારે આ બધા જ દરવાજા પ્રમાણસર અને આપમેળે જ ખુલતા જાય અને એનું વધારાનું પાણી વિશ્વામિત્રી નદીમાં વહી જાય એવી વ્યવસ્થા ઓગણીસો પંચ્યાસીની સાલથી કરવામાં આવી હતી આ સુંદર વ્યવસ્થાને લીધે એકસો પચીસ વર્ષથી કોઈ પણ આજવા સરોવરની આજુબાજુના ગામમાં પૂર કે હોનારતનો પ્રસંગ બન્યો નથી એ સર સયાજીરાવની દુરંદેશી નજરનો કમાલ છે કે આજે પણ એ આટલી સુંદર સેવાઓ આપી રહ્યું છે દરવાજાની રચના એવી હતી કે સ્વયં સંચાલિત ઓટોમેટિક દરવાજા ખુલી જાય પાણી વધે એટલે પાણી ઓછું થાય એટલે ઓટોમેટિક દરવાજા બંધ થઈ જાય અને નવેની વાત એ છે કે બાસઠ દરવાજાનું સંચાલન માત્ર એક જ વ્યક્તિ કરી શકે અને આજે પણ એક જ વ્યક્તિ કરે છે એટલી સુંદર ટેકનોલોજીથી એ બનાવવામાં આવેલું છે આ દરવાજામાં ડ્રમનો ઉપયોગ કરવામાં આવેલો છે આપણે ડ્રમ પાણીના ડ્રમ હોય ને એમાં ડ્રમનો ઉપયોગ કરવામાં આવે છે ડ્રમની અંદર પાણી ભરાય અને દરવાજા ઉપર તરફ ખુલે ડ્રમમાંથી પાણી ઓછું થાય દરવાજા નીચે તરફ બંધ થઈ જાય ખુલે અને બંધ થવાની પ્રક્રિયા પીપમાં જે ડ્રમની અંદર પાણી ભરાય એના પર આધારિત હતી આ જ વાર સરોવરની અંદર બાર ડેમ છે ડેમની ઉપર એ રેલવે લાઇન નાખેલી છે ત્રણ પોઈન્ટ પાંચ કિલોમીટરની રેલવે લાઇન તમે જો આજવા ગયા હોય તો ચોક્કસ એ પાટાની નાની રેલવેમાં બેસીને આ છેડેથી આ છેડે મુલાકાત કરી હશે પરંતુ એ વખતે માલસામાન લઈ જવા માટે આ ટ્રોલીની ખાસ વ્યવસ્થા નાખી અને એના માટે પાટા નાખવામાં આવ્યા હતા આજવા સરોવરમાં નિર્માણના બે વર્ષ પછી વડોદરા સુધી પાણીની લાઈનો પણ નંખાઈ ગઈ આજવા સરોવરમાંથી રચના એવી કે છેક સરોવરમાંથી પાણીની ચોક્કસ સપાટી જો જળવાઈ રહે તો કોઈ પણ જાતની વીજળી વગર આજવાથી વડોદરા સુધી પાણી પહોંચી જાય એટલી સુંદર વ્યવસ્થા તે વખતના એન્જિનિયરિંગ ક્ષેત્રે કરેલી હતી જેમાં વીજળીનો પણ ઉપયોગ થાય નહીં ઓગણત્રીસ માર્ચ અઢારસો બાણું વડોદરાના ઇતિહાસમાં એક સુવર્ણાક્ષરે લખાય એવી તારીખ છે કે તે રોજ વડોદરા શહેરમાં ઘરોમાં પાણી નળ વાટે આવવાનું ચાલુ થઈ ગયું જ્યારે પ્રથમ વખત પાણી વડોદરાની પ્રજાને મળ્યું ત્યારે તેમને ઘેર બેઠા ગંગા મળી એવો ઉત્સવની માફક આનંદ રજૂ કર્યો હતો આખા ભારતમાં આ એક અસ્મરણીય ઘટના હતી કારણ કે સમગ્ર ભારતમાં વડોદરા એક ત્રીજું શહેર હતું જેની અંદર નળ મારફતે ઘેર સુધી પાણી પહોંચતું હતું હવે આ બધું કમ્પ્લીટ થઈ ગયું આ તળાવના ઉદઘાટન પ્રસંગે મહારાજા સયાજીરાવે નિખાલસ પ્રમાણે કબૂલ્યું હતું એ સયાજીરાવનું સ્ટેટમેન્ટ હું તમને સંભળાવું છું એમને નિખાલસતાપૂર્વક કબૂલ્યું અને કહ્યું કે મેં મારા રાજ્યાભિષેક પછી એટલે કે અઢારસો ને પંચોતેર પછી હાથ ધરવામાં આવેલા જે કંઈ કાર્યો છે તે પૈકી આજવા તળાવ અને પાણી વિસ્તરણનો પ્રોજેક્ટ એક માત્ર જેને હું જાહેર કાર્ય ગણું છું રેલવેના વિકાસ માટે મારા વિચારોને થોડો સમય બાજુ પર મૂકીને પણ આ કાર્ય સંપૂર્ણ થયું છે એનો મને ખૂબ આનંદ અને ગર્વ છે માત્ર એક લાખની વસ્તી ધરાવતા વડોદરા માટે આ પ્રોજેક્ટની બહાર જાણી દુરંદેશી દ્રષ્ટિને લીધે જરૂરિયાત કરતાં ત્રણ ગણો મોટો પાણી સમાવવા માટે આજવા સરોવરનો વિસ્તાર બનાવવામાં આવ્યો હતો અને પહેલેથી જ આ ગોઠવણ એમના મગજમાં હતી અને એ દૂરંદેશીથી આજે એકસો સાડત્રીસ વર્ષ આજવાને પૂરા થઈ ગયા છે તો પણ વડોદરાની મોટાભાગની પ્રજાને વીસ બાવીસ લાખની વસ્તી ધરાવે છે તે છતાં એ પાણી પહોંચી વળે છે એ શહેર સયાજીરાવની દુરંધસી નજરનો કમાલ છે આ જ્વાસરોવરની બાજુમાં વૃંદાવન ગાર્ડન એક સુંદર ગાર્ડન આવેલો છે જે વડોદરાના લોકોની પિકનિક માટેનું એક સુંદર સ્પોટ છે અને ત્યાં મૈસૂરમાં જે વૃંદાવન ગાર્ડન છે એને અનુરૂપ અહીંયા ગાર્ડન બનાવવાની કોશિશ કરેલી હતી અને આજે પણ એ આજવા સરોવરનો ગાર્ડન અને નિમેટા સરોવરનો ગાર્ડન વડોદરાની પ્રજા માટે ખૂબ જ સુંદર ફરવા માટેનું સ્થળ બની ગયેલું છે અને એમની માનીતી જગ્યાએ આજે સદે સર સયાજીરાવ ગાયકવાડ આપણી વચ્ચે નથી પરંતુ દીર્ઘદ્રષ્ટિથી બનેલા આ સયાજી સરોવર આજે પણ તેમની યાદોને દરેક પ્રજાના હૃદયમાં જીવંત રાખેલું છે સર સયાજીરાવ ગાયકવાડના જેટલો આભાર માનીએ એટલો ઓછો છે આજના સંપૂર્ણ એપિસોડનો હું શ્રેય સર સયાજીરાવ ગાયકવાડને આપી અને તમારા બધાનો આભાર માનું છું ખૂબ ખૂબ આભાર મને સાંભળ્યો તે બધા આજના એપિસોડમાં તમે શેર સબસ્ક્રાઈબ અને લાઈક કરજો તમારા મિત્રમંડળમાં તમારા કૌટુંબમાં બધે મોકલાવજો જેથી વડોદરાના ઇતિહાસ આવવાવાળી પેઢી સુધી પહોંચી શકે Thank you very much. બિલકુલ ખૂબ ખૂબ આભાર આપનો અમારી સાથે જોડાવવા માટે અને અમારા દર્શકો સુધી દરેક અત્યારે અઠવાડિયે અમારા દ્વારા એક અલગ અલગ એપિસોડ આપ સૌ સુધી પહોંચાડવામાં આવે છે ઘણી મહેનત જતી હોય છે ઘણો સમય લાગતો હોય છે એક એપિસોડ તૈયાર કરવામાં સુનિલભાઈને અત્યારે ઘણો સમય બાદ તેમના દ્વારા એક એક એપિસોડ તૈયાર કરવામાં આવે છે અને જેમ કે તેમણે જણાવ્યું છે અત્યારે કે મહારાજા સયાજીરાવ ગાયકવાડ દ્વારા ખૂબ જ સુંદર અત્યારે તેમની જે કહી શકાય કે લોકો માટે આજવા સરોવર બનાવવામાં આવ્યું હતું આજે પણ આપણા સૌ માટે અત્યારે અને આજવા સરોવર કેમ બનાવવામાં આવ્યું કેવી રીતે બનાવવામાં આવ્યું તેનો ઇતિહાસ આપ સૌ સુધી અમારા દ્વારા રજૂ કરવામાં આવ્યો છે આપ પણ લોકો સુધી તેને પહોંચાડશો આભાર આપ સૌનો અમારી સાથે જોડવા માટે કેમેરા પર્સન ગૌતમ સાથે મનીષા સ્પા